અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવીન ભવનનું લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સાની અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાત પોલીસના તેરા તુચકોર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું સાથે જ એડીસી બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત ક્રમે તૈયાર સાયબર સાયબરમાંથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ફેશિયલ રેકોન સિસ્ટમ વિડીયો એનાલિસ્ટિક ડેટા સેન્ટર એમ ઇમરજન્સી કોલ બોક્સ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજજ છે આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓનો ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એકી સાથે મળી કામ કરશે આગામી સમયમાં આ સેન્ટર થકી વૈજ્ઞાનિક ઢબે કેસ સોલ્વ કરવામાં આવશે અને મુખ્યમંત્રીએ નવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યમાં આનંદ ઉત્સાહ સુરક્ષા સાથે નવરાત્રી રંગે ચંગે ઉજવાય છે તેના મૂળમાં રાજ્યમાં શાંતિ અને શાંતિ સ્થાપવામાં પોલીસ કર્મીનું યોગદાન રહ્યું છે રાજ્યમાં શાંતિ સુરક્ષાને કારણે જે વિદેશી મૂડી રોકાણ મોટા પાયે આવી રહ્યું છે તો ઉદ્યોગ ધંધા પણ ફૂલ્યા ફાલે છે જે ગુજરાત પોલીસના સતત પરિશ્રમ સતર્કતા અને કાબિલિયતને કારણે જ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવનિર્મિત ભવન લગભગ રૂપે એકસો છેતાલીસ કરોડના ખર્ચે અઢાર લાખ અડસઠ હજારને સડસઠ ચોરસ મીટર વિસ્તારમાં બનાવાય છે આ સાત માળના ભવનમાં સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આ કચેરીનો વિડીયો વોલ વિડીયો વોલ કન્ટ્રોલર ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લિકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી આખા ભવનમાં વાઇફાઈ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટીપર્પઝ હોલ ત્રણ કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ ભવનમાં પંદર કિલોવોટ ક્ષમતા રૂકટોપ સોલર સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે આ સાથે સો કિલોવોટ ક્ષમતાની રૂકટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે આ સાથે પોલીસ કર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ નવી કચેરીના ભવનના બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદ પોલીસના નવા હેડક્વાર્ટરમાં નિર્માણથી પોલીસના કર્મચારીઓને ફક્ત કામકાજમાં નહીં સરળતા નહીં રહે પરંતુ સૈની સુરક્ષા અને કાયદાનું વ્યવસ્થા કામ પણ વધુ સારી રીતે થઈ શકશે મહત્વની વાત એ પણ છે કે આ પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખી મંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરવાનો છે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન રાજ્યસભા સાંસદ નરહરી અમીન લોકસભા સાંસદ હશમુખભાઈ પટેલ દિનેશભાઈ મકવાણા અમદાવાદના સર્વ ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી તેમજ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા